છેલ્લા 13-14 મહિનાથી કોરોના મહામારીને લઈને સરકાર પણ ચિંતિત છે, કઈ રીતના કોરોનાને કાબૂમાં લાવવો એના માટે પણ આપણા રાજ્યના ચિંતનશીલ મુખ્યમંત્રી આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણીજી અને આદરણીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા સમગ્ર રાજ્યની ચિંતા કરીને દરેક મંત્રીશ્રીઓ પણ પોતે જિલ્લાઓમાં જઈને સીએસસી પીએસસી સેન્ટરની મુલાકાત લે, દરેક ગામોની અંદર કોવિડ કેર સેન્ટર બનાવીને ગામમાં સંક્રમિત વ્યક્તિ હોય એ લોકોને અલગ તારવીને સર્વે કરીને હોમ ક્વોરન્ટાઈન કરીને એઓ ગામમાં સજા થાય, જે લોકોને સંક્રમિત વધારે થયા હોય ઓક્સિજનની જરૂર હોય એવા વ્યક્તિને રાજપીપળા ખાતે સિવિલ હોસ્પિટલમાં પણ એને સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે અગાઉના દિવસો કરતાં આ કામગીરી કરવાને કારણે આજે સંક્રમણનો સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. આવનારા દિવસમાં કઈ રીતે નેસ્તનાબૂદ થાય એ પ્રકારના પગલાં રાજ્ય સરકાર પણ લઈ રહી છે. દવા હોય, વેક્સિન હોય, અન્ય સાધન સામગ્રી હોય એ તમામ પૂરતા પ્રમાણમાં છે અને એક એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય કે સમૂહ આરોગ્ય કેન્દ્ર હોય દરેક જગ્યાએ મુલાકાત લઈને એ વિસ્તારના લોકો સંક્રમિત થતાં બચે અને જો કદાચ સંક્રમિત થાય તે લોકોને સારી ચીજો મળે એ પ્રકારની પણ સરકારની કામગીરી થઈ રહી છે અને એના ભાગરૂપે છેલ્લા 2 અઠવાડિયાથી ગત અઠવાડિયામાં પણ ભરૂચ જિલ્લો, નર્મદા જિલ્લો, ગઈકાલે પણ ભરૂચ જિલ્લામાં, તો આજે ફરી નર્મદા જિલ્લામાં છું, એક એક વિસ્તારની મુલાકાત લઈને તેના પ્રશ્નો હોય નિરાકરણ લાવીને દરેક લોકોને પૂરતા પ્રમાણમાં દવા મળે, નિયમિત દવા મળે, સમયસર દવા મળે એ પ્રકારના સરકાર કામગીરી કરી રહી છે.